મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 21 સપ્ટેમ્બર, શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું બિંદિયા ભોજક. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગરના અતિથિ થયા હતા. તેમણે પંપ હાઉસ ફિલ્ટરેશન પ્લાન્ટ તથા દિગ્જામ સર્કલ રેલવે ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ઢીચડામાં પાણી પુરવઠા યોજના સહિત કુલ 74 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ વખતે જ વરસાદી ઝાપટું આવતા મુખ્યમંત્રીએ લોકોને મંડપની અંદર બોલાવી લીધા હતા. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમૂર, કલેક્ટર રવિશંકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આજે ગણેશોત્સવના આયોજકોનો સન્માન સમારંભ યોજાયો હતો. ઓશવાળ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી અતિથિ થયા હતા. અહીં તેમણે વિરાટ જનસમૂહનું અભિવાદન ઝીલ્યું હતું. રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી ધનરાજભાઈ, બને પ્રભુ જિલ્લામાં અને શહેરના ભાજપના શ્રી હસમુખભાઈ હિંડોચા, શ્રી ચંદ્રેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી નારોજીભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા ભાઈ અને બહેનો, સૌપ્રથમ બકુમાને ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટને ખૂબ ખૂબ રાજ્ય સરકાર વતી અભિનંદન આપું. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ અનેક ફરિયાદો છે. જયેશ એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. વોન્ટેડ જયેશની મિલકતો તંત્ર જપ્ત કરી રહ્યું છે. જયેશ પાસે જામનગરમાં 15 ફ્લેટ અને 22 પ્લોટ સહિત 37 મિલકતો હોવાનું બહાર આવ્યું છે. આજે જયેશની વિવિધ 10 મિલકત સીલ કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 4 કરોડ જેટલી થાય છે. બીજી 8 મિલકતો ભાડૂતી કબજા હેઠળ છે. ભાડૂતોને આ મિલકતો 8 દિવસમાં ખાલી કરવા નોટિસ પાઠવાઈ છે. ઉલ્લેખનીય છે કે બિટકોઇન કમ્પાઉન્ડમાં પણ જયેશ આરોપી છે. આ કેસ સંલગ્ન નિશા ગોંડલે નામની યુવતીને ધમકી આપી છે. નિશાએ આ મુદ્દે જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગર જીજી હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુના 126 કેસ નોંધાયા છે. શહેરમાં ડેન્ગ્યુએ અજગર ભરડો લીધો છે. આજે જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 2 દર્દી મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 19 વર્ષીય પ્રવીણભાઈ નકુમ તથા 45 વર્ષીય ધરમસિંહભાઈ સોનગરાનો સમાવેશ થાય છે. આજે શારજહાં બંદર પર નૂર એ ફૈઝાન નામના જહાજમાં આગ લાગી હતી. આ જહાજ સલાયાના ગુલશન જાવેદભાઈ ભાયાની માલિકીનું હતું. આ માલવાહક જહાજમાં લોડિંગ વખતે આગ લાગી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રની 288 બેઠકો તેમજ હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સાથે જ ગુજરાતમાં પણ 4 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે, જે અંતર્ગત અમરાઈવાડી, થરાદ, ખરાલુ તથા લુણાવાડા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.